નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ફરી એક વખત પાર્ટ ટુ એક્ટિવ એન્ડ પેસિવ વોઇઝમાં હું છું કેતન સર આપ નિહાળી રહ્યા છો એક્ટિવ એન્ડ પેસિવ લેક્ચર નંબર ટુ તો પહેલાં લેક્ચરમાં આપણે જોયું કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇઝની આપણે ત્રણેય સાદા કાળની રચના સાદા વાક્યોની જોઈએ હવે આપણે એવા વાક્યો અહીંયા લીધેલા છે જે ડબલ્યુએચથી શરૂ થતાં વાક્યો છે તો ડબલ્યુએચથી શરૂ થતાં વાક્યોનું આપણે એક્ટિવમાંથી પેશિવમાં કઈ રીતે રૂપાંતર કરશું એના વિશેનો અભ્યાસ કરીશું સાથે સાથે આપણે અહીંયા બીજા પાર્ટમાં મેં એક કરતાં વધારે કર્મવાળા વાક્યો આપેલા છે એટલે કે જે વાક્યમાં બે કર્મ આપેલા હોય એનું પેશી વોઇઝ કઈ રીતે કરવું ધોરણ દસની અંદર સાદા વાક્ય બે કર્મવાળા વાક્યો તથા ડબલ્યુ એચ એનાથી વિશેષ વધારે એક્ટિવ પેશીમાં પૂછાતું નથી અને વાક્યોને મર્જ કરી અને પેરેગ્રાફ બનાવવામાં આવેલો હોય છે આ પેરેગ્રાફમાં બની શકે કે એક વાક્ય બે કર્મવાળું હોઈ શકે એકાદું વાક્ય વાળું હોય તો આપણે ડબલ્યુએચ અને બે કર્મવાળા વાક્યોનો વ્યવસ્થિત અભ્યાસ કરી લઈએ તો આપણે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ્સ ન થાય અહીંયા આપણે જોઈએ કે ડબલ્યુએચથી શરૂ થતાં વાક્યોનું પેશીવાઇઝ કઈ રીતે કરવું અહીંયા મેં કેટલાક વાક્યો મિક્સ કાર્ડના લીધેલા છે હવે આપણને એ તો ખ્યાલ જ છે કે વર્તમાન કાળના ટૂબીના રૂપો છે એ એમિઝાર છે ભૂતકાળના વોઝવેર છે ભવિષ્યકાળના સેલ અને વ્હીલ છે તો ક્રિયાપદ પરથી આપણે કાળ ઓળખી અને આનું પેશી વોઇઝ કરવાનું છે સૌપ્રથમ આપણે પહેલાં વાક્યથી શરૂઆત કરીએ કે મિત્રો ખાસ યાદ રાખો કે વોટથી શરૂ થતું વાક્ય હોય ત્યારે તેમાં કર્મ આપેલું ન હોય કારણ કે વોટથી જ્યારે વાક્ય બને ત્યારે પ્રશ્ન હોય જવાબમાં આપણને કર્મ મળે એટલે વોટવાળા વાક્યમાં કર્મ આપેલું ન હોય ખોટું ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરવો નહીં હવે ડબલ્યુ એચ વાળું વોટ વાળું વાક્ય તો આન્સર કઈ રીતે પોતે જ આપણે મૂકી દેસુ ડુ યુ ઇટ ડેલી પરથી ખ્યાલ આવી જાય કે વર્તમાન છે તો અહીંયા મૂકી દેવાનું છે ઇજ બીજો નિયમ આપણે લાગુ પાડ્યો ટુબી નું રૂપ હવે ક્રિયાપદ ગોતવાનું છે તો ઈટ છે એનું ભૂતકૃત આપણે મૂકીએ ઈટન વોટ ઇઝ ઈટન ભૂતકૃતન પછી આપણે જેમ રેગ્યુલર મૂકતા હતા એમ બાય બાય પછી કરતાનું કર્મવિભક્તિનું રૂપ એટલે યુનું યુ જ બને વોટ ઇઝ ઇટન બાય યુ ડેઈલી આપેલું છે ડેલીમાં કોઈ ચેન્જીસ થશે નહીં વોટ ઇઝ ઇટન બાય યુ ડેલી અને ક્વેશ્ચન માર્ક કન્ટિન્યુ રહેશે તો આ થઈ ગયું ડબલ્યુ એચ વોટથી શરૂ થતાં વાક્યનું પેશિવ હોય નેક્સ્ટ વુથી વાક્ય શરૂ થતું હોય અને તેનું પેશિવ બનાવવાનું થાય ત્યારે ખાસ યાદ રાખવાનું છે એમાં આપણો નિયમ છે તે અપવાદરૂપ લાગુ પડશે એટલે કે નિયમ કામ કરશે નહીં એમ

તો જ્યુસ એક વચનને ધ્યાનમાં રાખીને આપણે મૂકશું બાય વુમ ઇઝ ત્યારબાદ મૂકશું આપણે જ્યુસ ડ્રિંક્સનું બનાવી નાખશું ડ્રંક ઇઝ જ્યુસ ડ્રંગ વુ વાળા વાક્યમાં મોસ્ટ ઓફ ભૂતખન છેલ્લે આવતું હોય છે અન્ય શબ્દ ન હોય તો અન્ય શબ્દો આપેલા હોય તો એવરી મોર્નિંગમાં આપણે કશો ચેન્જ નહીં કરીએ ક્વેશન માર્કેટ ઇઝ ફરી એક વખત વુ નું બાય વુમ

યાદ રાખવાનું છે કર્મ પરથી અન એસે એક વચન છે એટલે વોઝ આવશે કઈ રીતે પેલા વાય નું વાય હવે અન એસે આપણે ડાયરેક્ટ ન મૂકી શકીએ કારણ કે પ્રશ્નાર્થ છે એટલે પછી મૂકશું આપણે વોઝ અન એસે વાય વોઝ અન એસે રાઈટ નું થઈ જશે રાઈટ રોટ અને રિટર્ન વાય વોઝ અન એસે બાય હિમ અહીંયા ડીડ છે એ નીકળી જાય મેં પહેલાં કીધું હતું કે પેસી ઓઇઝમાં ક્યાંય ડૂડ ડીડ આવતા નથી ત્યારબાદ આવશે હાઉ મચ વાળું હાઉ મચ ડુ યુ બાય એવરી મંથ અહીંયા પણ ડૂ એવો વર્તમાન કાળ છે પેલા હાઉ મચનું હાઉ મચ ઓઇલનું ઓઇલ યાદ રાખવાનું હાવ મચ પછી જે શબ્દ આપેલો એ કન્ટિન્યુ આપણે મૂકી દેવાનો છે અહીંયાથી તો તમારી પાસે સાદું વાક્ય બની ગયું અહીંયા મૂકી દઈશું આપણે ઇઝ હાઉ મચ ઓઇલ ઇઝ ઈજ પછી વીથ્રી મૂકવાનું છે બાયનું વી થ્રી બોટ ત્યારબાદ આપણે નિયમ લાગુ પાડી દઈએ બાય યુનું થઈ જશે યુ અહીંયા હી હોત તો અહીંયા ડઝ હોત તો નું થઈ જાય હિમ વાવ મચ ઓઇલ ઇઝ બોટ બાય યુ એવરી મંથનું એવરી મંથ ક્વેશ્ચન માર્ક કન્ટિન્યુ થઈ ગયું ઇઝી હાઉ નું હાઉ મચ તેની સાથે રહેલો શબ્દ એમને મૂકવાનો છે આપણે એક ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને આપણે ઈઝ મૂક્યું છે બાયનું બોટ બનાવ્યું ત્યારબાદ બાય મૂક્યું યુ એ જ થાય એટલે યુ મૂક્યું અને લાસ્ટમાં મૂક્યું અન્ય શબ્દ હાવ મેનીનું પણ એવું જ છે હવે અહીંયા ભવિષ્યકાળ છે ખ્યાલ આવી જાય વીલ પરથી હાવ મેની પેન્સ પછી આવશે વિચાર કરો પછી શું આવશે તો આપણે આ જોવાનું હાવ મેનીનું હાવ મેની પેન્સનું પેન્સ અહીંયાથી તમારે પાસે આવી ગયું પ્રશ્નાત્મક ભવિષ્યકાળનું બની ગયું એટલે હાવ મેની પેન્સ વીલ

પૂટનું પુટ ત્યારબાદ આવશે બાય હિ નું આવશે હિમ આખું વાક્ય બની જાય વેર વોઝ ધ કેમેરા પુટ બાય હિમ તો આ આતા ડબલ્યુ એચ પ્રકારના વાક્યો હજી આમાં ઘણા બધા પ્રકાર આવે છે મેં શોર્ટ લિસ્ટ કરીને અમુક વાક્યો જ લીધેલા છે તો ડબલ્યુ એચ વાક્યનું એક્ટિવમાંથી પેશિવ કરવા માટે આ પ્રકારના રૂલ્સ તમારે ફોલો કરવાના રહેશે હવે આપણે બીજો ભાગ જોઈએ કે એકથી વધારે એટલે કે બે કર્મ ધરાવતા વાક્યોનું પેશીવ હોય કઈ રીતે થાય એક જ વાક્યમાં બે કર્મ આપેલા હોય તો શું કરવું કઈ રીતે તો અહીંયા હી ટોલ્ડ મી એ સ્ટોરી અહીંયા બે કર્મ એ પાસે કર્મ છે અને સ્ટોરી પણ કર્મ છે આ આ પ્રકારના વાક્યોનું બે રીતે પેશીવું થાય બધા વાક્યમાં આપણે બે પ્રકારની જરૂર નથી એક વાક્ય બે રીતે આપણે સમજી લેશું કઈ રીતે તો પેલા આપણે સામાન્ય કર્મ એટલે કે એ સ્ટોરીને આપણે આગળ લઈને વાક્ય બનાવીએ એ સ્ટોરી ટોલ્ડ પરથી ખ્યાલ આવે ભૂતકાળ છે એટલે વોઝ

તો પહેલા વખતે આપણે એ સ્ટોરીને કર્મ બનાવ્યું હવે આપણે મી ને કર્મ બનાવીએ તો મી નું મૂળ રૂપ પાછું બની જાય આઈ આઈ સાથે આર નો આવે આઈ સાથે વોઝ આવે આઈ વોઝ ટોલ્ડ નું ટોલ્ડ આઈ વોઝ ટોલ્ડ અ સ્ટોરી મૂકી દેવાનું તમારે ખાસ યાદ રાખવાનું જયારે સર્વનામને આપણે કર્મ તરીકે લઈએ ત્યારે ટુ નથી મૂકવાનું અહીંયા આપણે ટુ મૂકતા હતા અહીંયા નહીં મૂકવાનું આઈ વોઝ ટોલ્ડ અ સ્ટોરી બાય હિમ યસ્ટ તો આ બે રીતે બની શકે એમાં પહેલી રીત તમને વધારે ઇઝી છે પહેલી રીતને આપણે વધારે ફોલો કરવી જો વાક્યમાં એકથી વધારે કર્મ આપેલા હોય તો જ તમારે પ્રશ્ન થશે એકથી વધારે કર્મ આપેલા હોય ત્યારે તમારે સામાન્ય કર્મ જે હોય કોઈ સ્ટોરી છે બુક છે પેન છે ક્રિકેટ છે આવા શબ્દોને વધારે પસંદ કરી અને વાક્ય બનાવવાની કોશિશ કરવી વાક્ય બનાવતી વખતે ખાસ યાદ રાખવાનું કે બીજું કર્મ જે આપેલું છે એને આપણે એમ જ રાખી અને ટુ વડે આપણે એને જોડી દેવાનું છે જેમ ટુ મી થી મેં જોડું અ સ્ટોરી મૂકી દીધું પહેલાં ભૂતકાળ છે એટલે વોઝ મૂકવું ટોલનું ટોલ્ડ રાખ્યું પછી બીજા કર્મને જોડવા માટે આપણે આગળ ટુ શબ્દ મૂકી દીધો ટોલ ટુ મી પછીના નિયમો આપણે ખબર જ છે કે બાય કરતાનું કર્મ વિભક્તિ રૂપ અને અન્ય શબ્દો ત્યારબાદ બીજું વાક્ય તો વોચમેન ગેવ હિમ ધ કીઝ તો આમાં આપણે હી થી વાક્ય બનાવી શકીએ અને ધ કીઝથી બનાવી શકીએ તો ધ કી ને આપણે આગળ લઈ લઈએ ધ કીઝ ગેવ ઉપરથી ખ્યાલ આવે ભૂતકાળ છે એટલે બહુચન છે એટલે વેર ધ કીઝ ઇઝ વેર ગેવનું થઈ જશે ગીવન કારણ કે ગીવ છે એ ભૂતકાળ છે ગેવ ગેવ ગીવ મૂળ રૂપ 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 બીજું ત્રીજું કીઝ વેર ટુ હિમ એમ આગળ આપણે ટુ મૂકીને જોડી દેવાનું છે બીજા કર્મને આ કર્મ એક હતું આ કર્મ બે છે બીજા કર્મને આપણે ટુથી જોડી દીધું તો કીઝ વેર ગીવન ટુ હિમ બાય ધ વોચમેન ક્લિયર ઓકે નંબર થ્રી ટીચર વિલ આસ્ક હર તો હર પણ કર્મ છે અને ક્વેશ્ચન પણ કર્મ છે આપણે આ ક્વેશ્ચનને આગળ લઈ લઈએ ક્વેશ્ચન છે એ ભવિષ્યકાળ છે મૂકી દઈ વિલ ત્યારબાદ બી ખાસ યાદ રાખવાનું છે આસ્ક નું વી થ્રી આપણે આસ્ક ક્વેશ્ચન વિલ બી આસ્ક ટુ હર હરને આગળ ટુ મૂકી દીધું બાય ટીચર થઈ ગયું ક્લિયર ક્વેશ્ચન વિલ બી ટુ બાય ટીચર માય ફાધર મી ધ બુક્સ તો મી પણ પણ કર્મ કર્મ છે 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 ધ બુક્સ આપણે આપણે કરીએ આગળ લઈને બનાવીએ તો 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 કે 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 શું બની જાય મૂળ રૂપ આઈ હવે કયો વર્તમાન છે તો વર્તમાન કાળમાં આપણે ટુબી ના આઈ સાથે તો ફરજિયાત એમ જ આવશે કરો તો સેન્ટ સેન્ટ એમ બીજું કર્મ ડાયરેક્ટ મૂકી દેવાનું આમાં ટુ લગાડવાનું નથી આઈ એમ સેન્ટ ધ બોક્સ બાય માય ફાધર ન સમજાણું હોય તો ફરી વખત કે આપણે આમાં બીજા કર્મ એટલે કે મીને આપણે શરૂઆતમાં મૂકીને પેશીવ બનાવ્યું હતું તો મીનું આપણે મૂળ રૂપ લઈ લીધું આઈ એની સાથે ટુ બીનું રૂપ એમ સેન્ટનું વિથરી સેન્ટ બનાવ્યું ત્યારબાદ બીજું કર્મ મૂકી દીધું બાય મૂક્યું અને છેલ્લે મૂક્યું માય ફાધર હવે નંબર પાંચ જે મેં રેડ કલરથી માર્કિંગ કરે છે કોમ્પ્લિકેટેડ છે થોડુંક વાક્ય કારણ કે આમાં એક જ કર્મ આપેલું છે અને થોડુંક વિચિત્ર વાક્ય છે કે જજ સિલેક્ટેડ મી સિલેક્ટેડ પરથી ખ્યાલ આવે કે કાળ છે એ ભૂતકાળ છે આવા વાક્યનું કઈ રીતે બનાવશું તો મીનું આપણે આગળ લઈ લઈએશું પહેલાં વહેલાં આઈ સિલેક્ટેડ છે એટલે એનું આપણે ધ્યાનમાં રાખીને પહેલાં વોઝ મૂકશું સિલેક્ટનું બનાવી નાખશું સિલેક્ટેડ આઈ વોઝ સિલેક્ટેડ બાય જજ બાય જજ તમે ન લખો તો પણ ચાલે આને કહેવાય ઓમિશન ઓફ ઓબ્જેક્ટ આઈ વોઝ સિલેક્ટેડ બાય જજ તો આ બંને પ્રકારના વાક્યો થઈ ગયા આગળના લેક્ચરમાં સાદો કાર્ડ ત્રણેય આપણે લઈ લીધા આમાં આપણે ડબલ્યુ પ્રકારના વાક્યો લઈ લીધા અને બીજા પાર્ટમાં આપણે બે કર્મ ધરાવતા વાક્યો લઈ લીધા આ પ્રકારની તમે એક્ટિવિટી સોલ્વ કરી અને મેક્સિમમ વાક્યો સોલ્વ કરી અને ક્રિયાપદના ભૂતપૂદના રૂપો યાદ રાખી અને વાક્યની પ્રેક્ટિસ કરી શકો આનાથી વિશેષ એક્ટિવ પેશીમાં બહુ જરૂરિયાત રહેતી નથી થેન્ક યુ આભાર